નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભાઈ કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. નમસ્કાર વિદ્યાર્થી, ફરી એકવાર આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું અભય કક્કડ. હવે આજનો જે ટોપિક છે એ હું તમને કહી દઉં, આપણે જે લાસ્ટ જે બે લેક્ચર ગયા એની અંદર ઉદાહરણ છે એ તમે સમજ્યા, પછી જે દાખલા મેં તમને કીધું હતું કરવાનું તમે કર્યા જ હશે, છતાં પણ સ્વાધ્યાયના જે દાખલા છે મુખ્ય દાખલા નંબર 4, 5, 6, 7, 8 એ આપણે આજે અહીંયા ગણાવવાના છે. તો સૌથી પહેલા ચોથો દાખલો છે એ શરૂ કરીએ. ચોથા દાખલામાં બધાનું ધ્યાન, અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્યમાં અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું. હવે અહીંયા તમે સૌથી પહેલા તો જો તો ગોતવાનું શું છે જોઈએ. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. ગોતવાનું શું છે ત્યાગ, ત્યાગનું સૂત્ર શું છે, જૂનો ભાગ માઇનસ. હવે સૌથી પહેલા મેં તમને શીખવાડ્યા પ્રમાણે આપણે કોષ્ટક છે એ લખી દઈશું. પહેલા કોનું લખશું, અમર. અમર માટેનો ભાગ તે જોઈએ તો કેટલો છે, જૂનો ભાગ છે આપેલો જ છે, સરખે હિસ્સે એટલે 1:1. નવો ભાગ કેટલો કીધો છે જોઈએ અહીંયા, તો કે નવો ભાગ તમને કહી દીધો છે 3:2. હવે પેલું આપણે ગોતશું અમર છે એનો ત્યાગ ગોતીએ. તો અમર નો ત્યાગ ગોતવા માટે પેલે શું થશે, અમર નો ત્યાગ બરાબર જૂનો ભાગ કેટલો છે, તો 1:2 માઇનસ નવો ભાગ કેટલો છે, 3:5. હવે શું થાય અહીંયા, તો કે છેદ સરખા થાય એમ નથી, એટલે ચોકડી ગુણાકારની રીત 5, 2, 10, 5 એકુ 5, 2 તેરી 6. જવાબ તમારો આવ્યો -1:10. તો આજે -1:10 આવ્યો, તમે શું ગોતતા હતા, તો કે ત્યાગ ગોતતા હતા, અને મળ્યો જવાબ માઇનસ માં, તો અહીંયા કૌંસમાં લખવાનું તમારે લાભ. તો આ રીતે પરિણામ છે એનો પણ અડધો માર્ક હોય છે. ગણાઈને આળસમાં એમ થાય કે સર આ ન લખીએ તો ચાલે, તો આ ન લખો તો તમારો જે માર્ક છે એ જશે, તમને માર્ક મળશે નહીં. તો આ રીતે અમરનો ત્યાગ ગોતી લીધો. હવે આપણે આગળ જે બીજો ભાગીદાર છે એનો ત્યાગ પણ ગોતી લઈએ, અકબર. અકબરનો ત્યાગ બરાબર, એનો જૂનો ભાગ પણ કેટલો છે, 1:2 માઇનસ નવો ભાગ કેટલો હતો, 2:5. અહીંયા પણ છેદ સરખા કરવા માટે ચોકડી ગુણાકારની રીત 2 × 5 = 10, 5 એકુ 5, 2 × 2 = 4, 1:10.
ત્યાગ મેળવો છો અને જવાબ આ પ્રશ્નમાં આવ્યો છે એને શું કહેવાય ત્યાગ તો આ રીતે આ દાખલો છે એ પૂરો થઈ જાય છે અને આવા પરીક્ષાની અંદર જુદા જુદા કદાચ ત્રણ ભાગીદાર આપો તો ત્રણ આપ્યા હોય તો ત્રણમાં આપણી જે થિયરી છે એ સેમ આજ રહેશે બીજી કોઈ એમાં ચેન્જીસ થશે નહીં તો આ રીતે ત્યાગ કેમ મેળવવું તમને મેં શીખવાડ્યું હવે દાખલા નંબર જે પાંચ છે પાંચમો દાખલો છે સેમ આજ થિયરી છે એમાં પણ ત્યાગ જ ગોતવાનો છે તો પાંચમો દાખલો છે એ તમારે બધાએ સાથે એકવાર ગણી લેવાનો છે ત્યારબાદ આગળ વધીએ આપણે છઠ્ઠા દાખલા તરફ તો છઠ્ઠો દાખલો જો એની અંદર આપણે શું કરવાનું છે જોઈએ પછી બીજી એક વાત કોઈ કન્ફ્યુઝ ન થતા તમારું જે ફોર્મેશન છે કોષ્ટક જે બનાવવાનું છે એ તમને મેં અગાઉ ઉદાહરણ પ્રમાણે શીખવ્યું એ પ્રમાણે કરો તો પણ ચાલશે તો પણ તમને એમાં કોઈ પણ ખોટું નહીં પડે આ રીતે લખો તો પણ કોઈ ખોટું ન પડે મેઇન વસ્તુ શું હોય છે જવાબ અને એનું પરિણામ શું હોય એ મેઇન વસ્તુ હોય છે હવે છઠ્ઠું જોઈએ આપણે દાખલા નંબર છ જોઈએ તો એની અંદર જો કોમલ કૃપા અને કરિશ્મા ત્રણ ભાગીદાર છે એનું જૂનું પ્રમાણ આપેલ છે નવું પ્રમાણ પણ આપેલ છે હવે આપણે સૌથી પહેલા તો ઉપર એકવાર સૂત્ર લખી નાખશું ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો સૂત્ર લખી લીધું પછી હવે એક નો ત્યાગ ગોતતા જઈએ સૌથી પહેલા ગોતીએ કોમલનો ત્યાગ બરાબર કોમલનો જૂનો ભાગ કેટલો છે તો હવે તમને બધાને ખબર પડી ગઈ છે 3:2:1 છે તો 3+2 એટલે 5 અને 1 એમાં નાખો એટલે 6 એટલે 3/6 એનો જૂનો ભાગ છે રકમ વાંચો એટલે ખબર પડશે પછી જે કોમલનો જ નવો ભાગ કેટલો છે તો કે જો 5:3:2 5^3 = 8 + 8^2 = 10 અહીંયા કેટલા આવશે 5/10 તો આ જૂનો ભાગ અને નવો ભાગ થઈ ગયો હવે મિત્રો ઘણાને એવું થાય કે ક્યારે કઈ રીત વાપરવી ઘણા એમ પછી એક જ થિયરી બની લેવી ચોકડી ગુણાકાર કરવું પણ તમારે કઈ રીત કરવાની કે જ્યારે તમને અનુકૂળ પડે એ રીત જેમ કે અહીંયા જો 6 અને 10 તો 6 અને 10 માટે એક જે સામાન્ય અવયવ નીકળી શકે એ કયો નીકળી શકે તો કે 6 × 5 = 30 અને 10 = 30 રાઈટ આવી રીતે કરી શકો એટલે અહીંયા આપણે છેદમાં અહીંયા 5 ગુણશું અને અહીંયા 3 ગુણશું તો અહીંયા 5 ગુણીએ અને અહીંયા 3 ગુણીએ તો શું આવશે આપણો જવાબ 15/30 - 15/30 તો 15/30 - 15/30 હોય તો તમને કઈ ડાઉટ રહેવો ન જોઈએ સીધે સીધું થઈ જાય 0 કેમ કે 15/30 એમાંથી 15/30 કાઢો તો જવાબ શું આવે તમારો 0 એટલે આમાં લખવાનું ખરી પરિણામ લખવાનું શું પરિણામ લખવાનું લાભ પણ નહીં તથા ત્યાગ પણ નહીં એટલે લાભે નહીં અને ત્યાગે નહીં તો આ ક્લિયર થઈ ગયું બધાને કોમન નો ત્યાગ સમજાઈ ગયો ત્યારબાદ આપણે બીજું જોઈએ કૃપા છે કૃપાનો ત્યાગ બરાબર શું થશે એનું સૂત્ર તો એમ જ છે જૂનો ભાગ એનો કેટલો છે કે 2/6 - 3/10 સેમ થિયરી અહીંયા પણ એ જ વાપરશું છેદ સરખા કરશું અને 5 ગુણશું અને 3 ગુણશું અને 5 ગુણશું અને 3 ગુણશું હવે જો 2 × 10 = 30 - 3 = 9 = 30 2/2 છે તો 30 છે કે અહીંયા સામાન્ય નીકળી જાય અને ઉપર 10 - 9 બરાબર શું આવશે 1/30 તમે ગોતી શું રહ્યા છો અહીંયા ત્યાગ અને જવાબ કેમ આવ્યો પ્લસ માં એને શું કહેવાય ત્યાગ તો આપણે ત્યાગ ગોતતા હતા ત્યાગ મેળવ્યો એને કહેવાશે ત્યાગ તો ક્લિયર એટલું કૃપાનો ત્યાગ હવે
છેલ્લો જે છે એ કરિશ્માનો ગોતવાનો છે તો ગોતીએ કરિશ્માનો ત્યાગ બરાબર નો જૂનો ભાગ કેટલો છે કરિશ્માનો 1/6 ઓછા એના છેદમાં 10 અગેન અહીંયા સેમ થિયરી વપરાશે 6 છે ને કેટલા ગુણસુ 5 છે અને 10 છે ને કેટલા ગુણસુ 3 છે તો ઉપર એ 5 ગુણસુ ઉપર 3 ગુણસુ એટલે હવે 5 એક 5 5 ના છેદમાં 30 ઓછા 6 ના છેદમાં 30 હવે 30 છે એ સામાન્ય નીકળી જાય એટલે આપણે એને ગાટ લઈએ 30 ને સામાન્ય 5/6 જાય તો માઈનસ છે તમે ગોતી શું રહ્યા છો વ્યાજ જવાબ કેમ આવ્યો માઈનસ માં એટલે શું કહેવાય લાભ આ રીતે તમે જે કરિશ્માનો ત્યાગ છે એ મેળવી શકો છો ત્યાગ મેળવતા તને લાભ મેળવો તો લાભ તમારે લખવો પડે આ થઈ ગયો દાખલા નંબર 4 જે આપણે બાકી તો એ પૂર્ણ કર્યો તો આ તમને દરેક જે ત્યાગના દાખલા છે મેં તમને સમજાવી દીધા છે હવે આગળ આપણે એક 8મો અને 9મો બે દાખલા છે તમને ગણાવશું સૌથી પહેલા જોઈએ 8મો દાખલો 8મા દાખલાની અંદર જો રાજુ અશુ અને સંજુ એક પેઢીના ભાગીદાર છે હવે એમાં શું કીધેલું છે આગળ તેમની વચ્ચે નફા નુકસાન વેચણીનું પ્રમાણ 5:4:3 છે એટલે 5, 4 અને 3 આપેલું છે બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:1 નક્કી કર્યું આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો આ માહિતી પરથી તમારે લાભનું પ્રમાણ છે એ શોધવાનું છે તો લાભનું સૂત્ર લખી લાભ બરાબર નવો ભાગ માઇનસ હવે નવો ભાગ છે તો જોઈએ પેલા તો કોનો જોવાનો છે તો કે રાજુ રાજુ નો નવો ભાગ જોઈએ પ્રથમ માં કેટલો છે તો 2:2:1 નક્કી કર્યો એટલે 2/5 એનો નવો ભાગ થાય માઇનસ એનો જૂનો ભાગ કેટલો થશે 5/12 અહીંયા પહેલા બુદ્ધિ માન લેવાની કે ભાઈ 5 ના પાડામાં કોઈ 12 ના ગુણક પર આવશે જો 5, 10, 50 બુદ્ધિ આવશે 12, 4, 48 એટલે કોઈ ભેગું થતું નથી જ્યારે કંઈ આમ સામાન્ય અવયવ ન નીકળતો હોય ત્યારે જ તમારે આ જે બે રકમ છે એનો ગુણાકાર છે એ કરી લેવાનો જોઈએ અહીંયા 12 × 5 = 60 રાજુ નો લાભ પછી જોઈએ બીજો બીજા નંબર માં કોણ છે હસુ તો હસુ નો લાભ બરાબર શું થશે તો કે એનો નવો ભાગ કેટલો છે 2/5 માઇનસ એનો જે જૂનો ભાગ છે એ કેટલો છે 4/12 તો આ કેમ આવે તો ખબર ને 5 × 4 = 3 એટલે 5 × 9 = 12 એવી રીતે પરિસેમ થિયરી ચોકડી ગુણાકાર 12 × 5 = 60 12 × 2 = 24 5 × 4 = 20 જવાબ તમારો શું આવશે બરાબર કરી લખો તો 4/60 કૌંસમાં શું લખાશે લાભ લાભ કઈ રીતે કે તમે લાભ ગોતો છો અને જવાબ તમારો પ્લસ માં આવ્યો એટલે એનું શું થશે લાભ ત્યારબાદ ત્રીજા જે ભાગીદાર છે એ છે સંજુ સંજુ છે એનો લાભ ગોતી સંજુ નો લાભ બરાબર એનો નવો ભાગ કેટલો છે તો એનો નવો ભાગ છે 1/5 માઇનસ એનો જે જૂનો ભાગ છે કેટલો છે તો કે 3/12 અગેન સેમ થિયરી 12 × 5 = 60
રાજુ છે એ બંને ત્યાગ કર્યો અને હસુ છે એને લાભ કરેલો છે. તો આ રીતે તમે જે આઠમો દાખલો તો એ જોયો અને તમે એ સમજો. હવે આગળ આપણે જોશું નવમો દાખલો. નવમો દાખલો છે એની રકમ જોશો તો તમને એમ થશે કે ભાઈ આ કંઈક અઘરું છે, પણ હમણાં હું તમને એક જ સેકન્ડમાં સમજાવી દઈશ કે શું કરવાનું થાય છે. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદાર છે. નફા નુકસાન વેચણીનું પ્રમાણ એટલે કે જૂનું પ્રમાણ આપેલ છે 5:2:2. પછી કીધું બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને નવું કર્યું નક્કી. 2:9, 3:9 અને 4:9. અહીંયા જો દરેકના છેદ એક સરખા છે એટલે આપણે 2:3:4 સમજવાનું, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે કઈ બીજો એમાં ફેરફાર નથી કરવો. આગળ જો છેદ સરખા ન આવી પાવત ને તો તમે કઈ ફેરફાર છે એ કરે, તો અહીંયા તો કોઈ ફેરફાર કરવાનો નથી. ગોતવાનું શું છે તો કે આ માહિતી પરથી ક્યાં ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે ત્યાગના સૂત્રથી શોધો. ત્યાગ તમારે ગોતવાનો છે. પછી એમ પણ કીધું છે કે સેમ માહિતી વાપરી અને લાભના સૂત્ર દ્વારા લાભ પણ ગોતવાનો છે. હવે ત્યાગ હું અહીંયા ગોતી દઉં છું, લાભ તમારો હોમવર્ક છે. ત્યાગ પહેલા ગોતી દઉં અહીંયા, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ છે એની અંદર પેલું છે પ્રવીણ નો ત્યાગ, તો પ્રવીણ નો ત્યાગ જોઈએ. જૂનો ભાગ કેટલો છે જો 5:2:2 એટલે 5:9 ઓછા 9 ભાગ કેટલો છે 2:9. એ તો મજા પડી જાય એવી ગણતરી છે. 9 છેદ કરતા કોઈ ઉપાધિની 5 બે જાય 3, 3:9 પરિણામ લખી ગયું અહીંયા. ત્યારબાદ આગળ હતો તો એ છે મહેન્દ્રનો ત્યાગ. મહેન્દ્રનો ત્યાગ બરાબર 5:2:2 છે એટલે 2:9 ઓછા 3:9 છેદ સરખા છે એકદમ ઈઝી. 2 માંથી 3 જાય માઇનસ 1:9 કૌંસમાં શું લખાશે ત્યાગ ગોતો છો જવાબ માઇનસ માં તો શું લખાય લાભ. પછી આગળ વધીએ એ છે અરવિંદ. અરવિંદ નો ત્યાગ બરાબર જૂનો ભાગ છે 2:9 ઓછા જે નવો ભાગ છે એ કેટલો આપેલો છે જો અહીંયા 4:9. તો છેદ સરખા છે 2 માંથી 4 જાય તો માઇનસ 2:9 શું બતી રહ્યા છો તમે ત્યાં જવાબ કેવા મેળવો માઇનસ માં તેનું શું કહેવાય લાભ. અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ 2 અને માઇનસ 1 એટલે 3 થઈ ગયા. આ બે નો લાભ આનો ત્યાગ. તો આ રીતે તમને દાખલા નંબર 9 છે એમાં લાભ ગોતવાનો પણ એટલું જ સરળ છે. છેદ સરખા છે એટલે કોઈ ઉપાધિ નથી, સીધે સીધી ગણતરી છે તમે કરી શકશો છેદ સરખા છે એટલા માટે. હવે પછી જોઈએ તો સ્વાધ્યાયમાંથી જ 12મો દાખલો છે. 12મો દાખલો છે એટલે બેઠું ઉદાહરણ નંબર જે 10 ગઈકાલે મેં તમને સમજાવ્યું છે એનો જ મહાવરો એટલે તમારો દાખલા નંબર 12. તો એ તમે બધા જાતે ગણજો અને એમાં કંઈ ન સમજ પડે તો તમે મને પૂછી શકો છો. ત્યારબાદ હવે તમારી એક્સરસાઇઝ માટે આ ચેપ્ટરમાંથી જે સમ્સ છે મોઢે હું બીજા તમને લખાવું છું આજે એ લખી લ્યો. એના જવાબ છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં આપણે પછીથી એડ કરશું.
એક બીજા વાત છે પછી તે હું તમારે ડિસ્ક્રિપ્શન લિંક છે આપણે જે વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન આવે લખેલું એમાં હું જવાબો પણ મેં જે દાખલા લખાવ્યા છે આજે એના હું લખી દઈશ તો એ ત્યારે જોઈ લેવા ચેક કરી લેવા ચાલો તો હવે આપણે દાખલા લખાવીએ લખો બધાય શું કહે છે પહેલો દાખલો લખો અનુષા અને અનન્યા સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે તેઓએ તેમની વચ્ચેનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 3:2 કરવાનું નક્કી કર્યું ભાગીદારે કરેલ ત્યાગના સૂત્રનો ઉપયોગ કરી ભાગીદારો કરેલ ત્યાગની ગણતરી છે આ પહેલો દાખલો છે એની અંદર ફરી એકવાર કહી દઉં કે તમારું જે જૂનું પ્રમાણ છે 1:1 છે સરખે છે એટલે 1:1 થયું નવું પ્રમાણ 3:2 છે અને તમારે ત્યાગ ગોતવાનો છે થઈ ગયો પહેલો દાખલો ત્યારબાદ બીજો એક દાખલો છે લખાવું તમને લખજો બીજો પણ એક ત્યાગનો બે ત્યાગના બે લાભને એમ લખાવીશ એટલે બીજો જોઉં જગત વિશ્વ અને આકાશ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે જગત વિશ્વ અને આકાશ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેઓએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:1:1 નક્કી કર્યું આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો તો બે દાખલા થઈ ગયા તમારા ત્યાગના ત્યારબાદ ત્રીજો દાખલો જે લખાવું તમને લાભનું તો એ પણ લખો એ અને બી સરખે હિસ્સેના ભાગીદાર છે એ અને બી છે એ નફો કઈ રીતે વેચે છે સરખે હિસ્સે વેચે છે પછી તેઓએ પોતાનું પ્રમાણ બદલીને 2:3 કરવાનું નક્કી કર્યું તો એ પરથી લાભનું પ્રમાણ શોધો બરાબર લાભની ગણતરી તમારે કરવાની છે ત્યારબાદ લખો નેક્સ્ટ ચોથો દાખલો એ છે હેલી નમ્રતા અને આસ્કા નામ છે સરખા હિસ્સાના ભાગીદારો છે ત્રણેય નામ લખી લેજો હેલી નમ્રતા અને આસ્કા સરખા હિસ્સાના ભાગીદારો છે તેઓએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 4:3:2 નક્કી કર્યું આ સંજોગોમાં દરેક ભાગીદારના લાભના પ્રમાણની ગણતરી કરો તો આની અંદર તમારે લાભનું પ્રમાણ છે ગોતવાનું થતું હોય છે તો આજના વિડીયોમાં આટલું જ આજે આપણે સ્વાધ્યાયના દાખલા કર્યા સાથે સાથે એક્સરસાઇઝમાં મેં તમને 4 સમ પણ આપ્યા એટલે આ ચેપ્ટર તમારું ફૂલ્લી ક્લિયર થઈ જાય તો આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુવન બાય અભય કક્કડ થેન્ક યુ વેરી મચ